કિલો નું તો વજન હોય, અત્યારે કંદરો અહીં લટકાડતા બેહી જાય એ વજન. સુંદર મજાની ભગવાનની એ લીલા, બધા ગોવાળિયાઓના ટિફિન માંથી ભગવાન થોડું થોડું ખાવા માંડ્યા. ભગવાને આમ નજર કરી કે મારો ગોવાળિયો ક્યાં, મારો વાલો ગોવાળિયો, મારો મધુમંગળ ઈ ક્યાં છેલા છોરાઓ, એ ગોવાળિયા મારો મધુમંગળ ક્યાં. જ્યાં હામે નજર કરી તા તો મધુમંગળ ના હાથમાં ખાટી છાશ, એની ગોવાળને માયે વઘારી દીધી હતી ને ભગવાન ઉભા થયા. એ મધુમંગલ ધીરે ધીરે ભગવાન તરફ આવ્યો. ભગવાને કીધું મધુમંગલ એ છાશ, ખાટી છાશ ભગવાન કાનુડા ને દેતો નહોતો, એટલે કાનુડા એ શું કર્યું ખબર છે? એ માટીની જે દોણી હતી એની અંદર જે ખાટી છાશ ભરી હતી ને એ ભગવાન ઝટકવા ગયા. ભગવાન કે લાવ ઝટકીને હું ઝટઝટ પી જાઉં. અરે તારી ખાટી છાશ એ તો મારું જીવન છે, જે આપો એ ભગવાન સ્વીકાર કરે છે, તમારા પ્રેમને જોવે છે. એ મધુમંગલના હાથમાંથી એ ખાટી છાશની દોણી જ્યાં ભગવાન ઝટકવા ગયા ને, તા તો મધુમંગલે પોતાના મોઢે ખાટી છાશ માંડી દીધી. ભગવાને ઝટ લઈને ખાટી છાશ ની દોણી ઝટકી, પણ એમાં જરાક જેટલી છાશ રહી હશે એ પણ ભગવાન પી ગયા. દોણી મેલ એક બાજુ અને મધુમંગલ આખો છાશ છાશ ભરાય, ઝડપથી પીવા ગયો ને. એટલે મધુમંગલ જોજો આ ગોવાળિયાઓ તમારી ભક્તિ, જોજો આ તમારો પ્રેમ ગોવાળોનો, કે એ મધુમંગલ ની માથે આખી ખાટી છાશ હતી ને એના મોઢા ઉપર, એના શરીર ઉપર ભગવાન પોતાની જીભ કાઢી અને મધુમંગલને ચાટવા લાગ્યા છે. તાલીઓથી વધાવી લ્યો મારા ગોવાળો, કનૈયો તમને ચાટે. એક વાછરડું જેમ ગાયને ચાટે મારા બાપ, આ પ્રેમની વાતો છે. એક ગાય જેમ પોતાના વાછરડાને જન્મ આપે અને પછી વાછરડાને ગાય ચાટે ને, એમ ભગવાન ગોવાળિયાઓને ચાટે છે. તમે કેટલા વાલા હશો અને જગતનો પાંચ ચોપડી ભણેલો મોટો સાહેબ કોઈ થઈ જાય અને એમ કે શ્રદ્ધા છોડી દો, થોડુંક ભણી જાય અને પછી એમ કે આ બધું ખોટું. હવે દુનિયામાં ના હાલે શ્રદ્ધાને પ્રગટાવો, ઈ જ મધુમંગલને ભગવાન ચાંચવા લાગ્યા. જ્યાં સુધી મધુમંગલના દેહ ઉપર ખાટી છાશ ચોટી હતી, ઈ ગોવાળિયા ભલે માખણવાળા ગંધાતા હોય, એમાંથી દૂધની એ સુગંધમય માખણની સુગંધ આવતી હોય, છતાં ઈ ગોવાળિયાને મારો કનૈયો ચાટે. એ કઈ બોલા સાહેબ ને ચાટવા નો જાય, અતર માર્યા હોય એને, હે લુગડા બદલાવ્યા હોય એને ચાટવા જાય, સમજાય છે કથા? એને ચાટવા નો જાય, મારા ગોવાળિયાઓને ચાટે, ભોરુડા ગોવાળિયાઓને ચાટે. આ કૃષ્ણ કથા છે. અને ગોવાળ વગર કૃષ્ણ કોઈ દી રહી ન શકે જગત મંદિરમાં. જગત મંદિરમાં ગોવાળો ન જાય તો કનૈયો જગત મંદિર છોડી અને વસઈના ગોવાળિયાઓને પકડે, બાળકોને પકડે. આવો ધન્ય છે તમારા પ્રેમને, ધન્ય છે તમારી લાગણીને. એ ફાગણ મહિનામાં હૈયે હૈયું દડાતું હોય, રોડ ઉપર કીડિયારા ઉભરાણા હોય, પણ એ ઓલા સાહેબને ક્યાંથી સમજાય? સેવ કરવા વાળા ન સમજાય,
કેવાનો સુરી છે કે ધન્ય છે તમારા પ્રેમને, ધન્ય છે તમારી લાગણીને, શ્રદ્ધા છોડતા નહીં, કોઈ પણ ગુમરાહ કરે કોઈ દી માનતા નહીં, તમારી ભક્તિ છોડતા નહીં, તમારો પ્રેમ છોડતા નહીં, નિત્ય પ્રભુને ભજજો, નિત્ય દ્વારકા જાજો, નિત્ય હાલીને જાજો, દર પૂનમે જાજો, જાવ તમને એક દી મળી જાય એનું વચન છે. આવો સંશય બ્રહ્માને થયો કે આવો ભગવાન હોય જેના તેના મોઢા ચાટે એવો બ્રહ્મા જેવા, બ્રહ્મા જેને જગતનું સર્જન કર્યું છે એને સંશય થયો. એટલે બ્રહ્માએ એ ગોવાળિયાઓનું હરણ કર્યું, એ ગાયોનું હરણ કર્યું, એ ગોપ બાળકોનું હરણ કર્યું. ત્યાં તો કાનુડાએ એવા નેવા ગોવાળિયા પોતાના શરીરમાંથી પ્રગટ કર્યા, તાલીઓથી વધાવી લો તમે બધા ઈ છો. બ્રહ્માને હરાવ્યો, દ્વારિકાધીશે બ્રહ્માને હરાવ્યા, એવા નેવા ગોવાળિયા, એવી નેવી ગાયો ભગવાને પોતાના દેહમાંથી પ્રગટ કરી. આ બધા તમે ઈ છો, હે? આ તમારી ઈ શ્રદ્ધા છે, અને ઈ શ્રદ્ધાને ઉની આંચ ના આવે ને, યા સંસ્કૃતિની ફરજ છે, રાષ્ટ્રની ફરજ છે, ભાગવતની ફરજ છે, વેદ અને પુરાણની ફરજ છે. એટલા માટે બ્રહ્મા છ છ મહિના સુધી લીલા ચાલી, એટલે કનૈયાએ એવા નેવા ગોવાળો, એવા નેવા વાછરડા, એવી નેવી ગાયો પ્રગટ કરી. તો બ્રહ્માને એમ થયું કે લાય જોઉં તો ખરું કે હું આ બધા ગોવાળિયાનું હરણ તો કરી ગયો, ગાયોનું હરણ તો કરી ગયો, પણ હવે આ બ્રહ્મ હોય કે ગોવાળિયાના મોઢા ચાટતો તો એ ખરેખર બ્રહ્મ છે કે નહીં? જ્યાં બ્રહ્મા આકાશ માર્ગે આવ્યા ને ત્યાં જોયું તો એવા નેવા ગોવાળો, એવી નેવી ગાયો. બ્રહ્મા બ્રહ્મલોકમાંથી નીચે આવ્યા, અને જેમ લાકડી પડે ને એમ ભગવાનના પગમાં પડી ગયા, તાળીઓથી વધાવી લો. ઈ બ્રહ્મા જેને ભક્તિ કરવી હોય ને એને એક વખત ગોવાળિયાઓની હારે દ્વારકા પગે હાલીને જવું પડે. અમે પાંચ પાંચ વર્ષથી આ ગોવાળિયાઓને એ સંઘમાં હાલીને જતા ને કથા કરતા, રામાયણ શિવપુરાણ દેવી ભાગવત રાજકોટ થી અમારો સંઘ ઉપડે, અને ન્યાથી હાલી હાલી અને દ્વારકા, અને આજે હજી પણ આપણા શિવપુરી ધામમાં કાનદાસ બાપુના આશ્રમમાં આપણી મારી કથા હોય છે હોળી હોળી. તો કહેવાનો અર્થ એ છે કે આ સત્ય છે, આ સત્યને બરોબર જાણજો અને સત્યનો આશ્રય કરજો. બ્રહ્માએ સ્તુતિ કરી, અને એ બ્રહ્માની સ્તુતિના એકાદ શ્લોકને આપણે સ્પર્શ કરીએ. ભવપુષરાય ગુંજાવત પરિચન સન્મુખાય વન્યસ્રજ કવલ વેત્રક વિશાલ વેણો લક્ષ્મ શ્રીએ મૃદપતે પશુપાંગ જાય, લક્ષ્મ શ્રીએ મૃદપતે પશુપાંગ જાય. હે ભગવાન, બ્રહ્મા આવી અને કનૈયાની સ્તુતિ કરે છે, મારી ભૂલ થઈ ગઈ. આ બ્રહ્મા જેવા બ્રહ્મા જો ગોવાળો પાસે કનૈયા પાસે માફી માંગે કે મને માફ કરજો, મારાથી એક આ ભૂલ થઈ ગઈ કે હું તમને ઓળખી શક્યો. બ્રહ્મા એમ કહેતા હતા કે માના પેટમાં બાળક હોય, કોઈ જનેતાના પેટમાં બાળક હોય, એક મહિનો, બે મહિના, ત્રણ મહિના, ચાર મહિના થાય, પાંચ મહિના થાય, પછી બાળક માના પેટમાં ફરવા લાગે. એ બાળક ધીમે ધીમે હાથ પગામ હલાવવા લાગે માના પેટમાં. તો કોઈ જનેતાએ એના દીકરાને કોઈ દી એમ કીધું કે દીકરા તે મને પેટમાં પાટા માર્યા હતા. આમાંથી કોઈ એવી માં છે કે એના દીકરાને એમ કીધું હોય કે તે મને પેટમાં પાટા માર્યા હતા? એક અર્થમાં ભગવાન તમે મારી માં છો, તમારી નાભીમાંથી કમળ નીકળ્યું અને કમળમાંથી મારો જન્મ છે. જીવ માત્ર ને આનંદ આપનારા છે, અને શ્રદ્ધાની તાકાત થી જો કોઈ હાક મારે ને તો ચિત્રાનો ઢીંગલો ધૂણવા માંડે.
ચિત્રાનો ઢીંગલો ધૂણવા માંડે, તમને ધૂણાવે છે તમારી શ્રદ્ધા, તમારી ભક્તિ, તમારો પ્રેમ, તમારી લાગણી. ભગવાન માટે પ્રેમ છે ને એટલે આપણે ધ્રુજીએ છીએ. ભગવાન માટે પ્રેમ છે ને એટલે આપણા રૂવાડા ઉભા થઈ જાય છે. ભગવાન માટે પ્રેમ છે ને એટલે આંખમાંથી બોર બોર જેવડા આંસુડા પડી જાય છે. જે રડી શકે, જે કનૈયાને માટે દોડી શકે, એને જ હક છે કૃષ્ણને પામવાનો. બાકી બીજી વ્યક્તિને હક નથી અને એને કૃષ્ણ મળે. આટલી કથાના અંતે આપણો સમય થયો, 10-15 મિનિટ માટે કથાને વિરામ આપીશું. જે કોઈ ચા પાણી પીવા હોય એ ચા પાણીનો પ્રસાદ લઈ લે અને પોથીજીના દર્શન કરવામાં જે કોઈ મારી બેનડીઓ, ગોપીઓ, ભાઈઓ, બહેનો કોઈ બાકી હોય તો નિરાતે અહીંયા પોથીજીના સૌ કોઈ દર્શન કરી લો. ધન્યવાદ. શાંતિપૂર્વક આવજો, ખોટી ગર્દી ન થાય એ પ્રમાણે શાંતિપૂર્વક દેવના દર્શન કરી લો. મહારાજ આવ્યા છે, એ મહારાજનું સ્વાગત. અહીંયા પધારે એટલે આપણે એમનું સ્વાગત કરીએ. મહારાજ, મહારાજને કરવું છે તો મહારાજને વિનંતી કરીએ, અવશ્ય પધારે. આપના માટે અહીંયા હંમેશા માટે દ્વાર ખુલ્લા છે. પ્રભુની ગોપીઓને માટે, ગોપ બાળકોને માટે, ભક્તોને માટે હંમેશાને માટે અહીંયા દ્વાર ખુલ્લા છે અને ખુલ્લા રહેશે. મેરા દર ખુલ્લા હૈ, ખુલ્લા હી રહેગા પ્યારે ભક્તો. તો ઇસલિયે કનૈયાના પ્યારા ભક્તો, ખૂબ જ દર્શન કરજો, ખૂબ જ પ્રભુને ભજજો. ભગવાન તમારી હરેક મનોકામનાને પૂર્ણ કરશે. બાકી તો સંસાર છે, દુઃખથી ભરેલો આ સંસાર. દરેક જીવ માત્રને પ્રભુની પાસે જવું છે. નાથ કરુણા નાથ તમે સિંધુ હર, નાથ કરુણા નાથ સિંધુ હર, હું તો યાચો છું એક જ બિંદુ હર, હું તો યાચો છું એક જ બિંદુ હર, એક બિંદુ માં નહીં થાય ઓ છો શ્રીનાથ જઈ લઈ જાજે તારા નામમાં હાર, એક બિંદુ માં નહીં થાય ઓ છો શ્રીનાથ જઈ લઈ જાજે તારા નામમાં. આજ રે વાલા અરજી અમારે, સોણો શ્રીનાથ જઈ લઈ જાજે તારા નામમાં હાર, હે મારું અંતર લે જો વાચી હાર, મારું અંતર લે જો વાચી હર, નત મેતી માં લાલે જણાતે હાર, નત મેતી માં લાલી જણાતી હાર, પાન પાને એ પ્રસરી જાતે શ્રીનાથ જઈ લઈ જાજે તારા ધામમાં હાર, પાને પાને એ પ્રસરી જાતે શ્રીનાથ જઈ લઈ જાજે તારા ધામમાં હાર, રે વાલા અરજી અમારી શ્રીનાથ જી લઈ જાજે તારા ધામમાં હરે વાલા અરજી અમારી, સુણો શ્રીનાથ જી લઈ જાજે તારા ધામમાં. કબ મિલોગે, કહાં મિલોગે, કૈસે મિલોગે, કૈસે મિલોગે, કિન ઉપાય સે મિલોગે, મેં ક્યા કરું તો મિલ જાઓગે, મિલ જાઓ. કૈસે મિલોગે, કૈસે મિલોગે, કૈસે મિલોગે, હે
તને સમજો ને શું સમજાવો, હારે તને સમજો ને હું સમજાવું, હારે તને સમજો ને હું સમજાવો, હારે તને સમજો ને હું સમજાવું, હારે કે તો અંતર ખોલીને બતાવો, હારે કે તો હરે તારા વૈષ્ણવો ને એક જ આશા, શ્રીનાથજી લઈ જાજે તારા ધામ માં, હરે તારા વૈષ્ણવો ને એક જ આશા, શ્રીનાથજી લઈ જાજે તારા ધામ માં, હરે વાલા અરજી અમારી સુણો, શ્રીનાથજી લઈ જાજે તારા ધામ માં, હરે વાલા અરજી અમારી સુણો, શ્રીનાથજી લઈ જાજે તારા ધામ માં, હરે વાલા લઈ જાજે તારા ધામ માં, હરે વાલા લઈ જાજે તારા રે રે વાલા લઈ જાજે તારા ધામ માં, રે વાલા લઈ જાજે તારા ધામ માં. લાલાજીની કનૈયાની આ લીલા, મધુમંગલની ગુવારની આ કથા, સ્વયં બ્રહ્માએ આજ ભગવાનની ક્ષમા યાચના માંગી છે, ભગવાનની માફી માંગી છે કે હે ગોવિંદ, હે ગોપાલ, હું સ્વયં બ્રહ્મા છું, તમે મારી માં છો. શ્રી સાગરમાં પોઢેલા ભગવાન વિષ્ણુ અને વિષ્ણુની નાભિમાંથી જેથી કમળ નીકળ્યું અને એ કમળમાંથી જેથી બ્રહ્મા પ્રગટ થયાના, એ જ બ્રહ્માએ આજ ભગવાનની કસોટી કરી. મારા બાપ, મારા વાલા ભાઈઓ, બહેન માતાઓ, આ કથાનું સાર એ છે કે ભગવાનને હોશિયાર ને ચાલાક માણસો ગમતા નથી, ભગવાનને ભોળા માણસો ગમે છે, ભગવાનને ભોરડા ગોવાળો ગમે છે, ભોળી ગોપીઓ ગમે છે, ભોળી પરવાળાનો ગમે છે. એ ચાહે હરીને વેચે, ચાહે હરીને બાંધે, હોનાની હાંકડે કદાચ બાંધે તોય ભલે બાંધે, એને હક છે તાલીઓથી વધાવેલો. મારી ગોપીઓ, મારી બહેન, તમે એને બાંધી દેજો. ભગવાને એવી ને એવી ગોપીઓ, એવા ને એવા કાનુડા પ્રગટ કર્યા. બધી ગોપીઓને, બધી ગોવાળનો ગોવાળને કીધું કે હે ગોવાળો, હવે તમે આંખમાંથી આંસુને લૂછી નાખો, હાલો હું તમને મહારાજ કરાવું. પછી તો ભગવાન કૃષ્ણ દ્વારિકા
હાલો હાલો બ્રહ્માને ભગવાન ક્ષમા કરે છે. હાલો હાલો અમે ભગવાન વિષ્ણુ વિચારવા લાગ્યા. ભગવાન વિષ્ણુ ભગવાન દ્વારિકાધીશ હવે વિચારે છે કે ધરતીમાંથી પાપ બહુ વધુ છે, મારો અવતાર પાપને ભૂમિનો ભાર ઉતારવા માટે છે. ભગવાને વિચાર્યું કે બધા અનિષ્ટોનું મૂળ હોય ને તો એ કંસ છે, હવે એનું પાપ ભરાઈ ગયું છે એટલે હવે એને મારવો પડે અને કંસને માર્યા વગર આ ધરતીમાંથી પાપ ઓછું ન થાય. કંસ ને રાવણો આ ધરતી ઉપર હવે 28માં કલયુગમાં તો બહુ વધ્યા છે, તઈએ તો બે જ હતા. રામા અવતારમાં એક રાવણ હતો અને કૃષ્ણ અવતારમાં એક કંસ હતો, અત્યારે તો વધતા જ જાય છે, વધતા જ જાય છે, વધતા જ જાય છે. એનો પાપ ભરાઈ જશે તો પાપનો ગળો ભરાઈ જશે ને તો ફૂટી જશે. ભગવાને નારદજીને પ્રેરણા કરી, નારદજીને કીધું જાઓ મથુરામાં જાઓ અને કંસને સત્ય સમજાવી દો, વોર્નિંગ આપી દો, નોટિસ આપી દો અને એને ચોખવટથી કહી દો કે જે બોલી યોગ માયા હતી ને, યશોદાની પુત્રી હતી યોગ માયા, અને યોગ માયાને કંસ પગ જાલીને જ્યાં ધરતી ઉપર પછાડવા ગયો ને, તો યોગ માયા બોલીતી કે મૂર્ખા મને હું મારે છે, તને મારનારો ક્યાંક જન્મી ચૂક્યો છે, તારીથી વધાવી લો. નારદજી ને ભગવાને એવું કહ્યું કે જાઓ મથુરામાં જાઓ અને કંસને ચેતવી દો, નકર ખેર નથી હોય. હવે એનું કુપનમાંથી નામ કમી કરવાનું છે, કુપનમાંથી નામ કાઢવાનું. એટલા માટે તમે જાઓ. તરત જ આજ નારદજીને પ્રેરણા કરી દેવર્ષિ નારદજી આવ્યા કંસના મહેલમાં. કંસને ઉચિત કંસે ઉચિત માન આપ્યું, નારદજીને બેસાડ્યા. નારદજી ચોખ્ખું બોલ્યા કે એ એલા તું તો ભોળો છો, તને કઈ ભાન છે કે નહીં? આ દેવોની ભાષાએ ગર્ભિત હોય તેથી તું દેવકીને મૂકવા જાતો તો અને આકાશવાણી થઈ હતી કે હે કંસ, જેને તું હોશે હોશે તારી બેનને બનાવીને વડાવવા જાશ, એ જ તારી બેનનો આઠમો ગર્ભ, દેવકીનો આઠમો ગર્ભ તારો કાળ છે. અને નારદજી એમ કહેતા હતા કે કંસ સાંભળી લે, હું તો તને ચેતવવા આવ્યો છું અને દેવકીનો આઠમો ગર્ભ એ પુત્ર નંદ અને યશોદાને મોટો થઈ રહ્યો છે, એનું નામ કૃષ્ણ છે અને રોહિણી નંદ બાબાના બીજા પત્ની જેનું નામ છે રોહિણી એના દીકરાનું નામ છે બલરામ. આ ઈ છે અને ઈ તારો કાળ છે. અરે ભલા માણસ તને કોઈ દુનિયામાં પહોંચે પાનું ચડાવતા તો આવડે ને? નારદજી જેવો પાનો જગતમાં કોણ ચડાવી હગે? નારદજી એમ કે તાતા કે ભલામણ તારી પાસે આવા કુલિયા પીઠ જેવા આવા હાથીઓ છે, ચારમાને મુષ્ટિક જેવા યોદ્ધા છે, હવે તારે એ ગામડાના બે છોકરાઓને કૃષ્ણને બલરામને મારવા એટલે શું વાત છે? તારા માટે તો રમત વાત છે. અને સાંભળી લે, તું પગ પછાડીને જેને મારવા ગયો ને એ બીજી કોઈ નહોતી પણ યોગ માયા હતી, અને જે આકાશમાં ઉડી ગઈ ને તારા હાથમાંથી જે છટકી ગઈ ને, સમજી લે એ યશોદાની કન્યા હતી, યશોદાની પુત્રી હતી અને એ સાક્ષાત માં યોગ માયા હતી, જગદંબા હતી અને એનું વચન કોઈ દી મિથ્યા ન થાય. યોગ માયાઓના બાપ વચન કોઈ દી મિથ્યા ન થાય, યોગ માયાઓના વચન કોઈ દી મિથ્યા ન થાય. જીભ કરડી જોગ માયા સીધાવી સ્વર્ગવાસમાં, ત્યારે અમ દેશ ની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. એ મહામાયા કોણ હતી? કંસ પગ જાલી અને એને એમ કે આઠમો ગર્ભ છે, એને જ્યાં મારવા ગયો અને શુકલ એ શિલા પર જ્યાં પછાડી, હે એ કોણ?
अरे मात तू बड़ी बड़ी प्रेम प्रतिमा, तात का स्नेह की बात न होती, नारी का प्रेम तो बिना प्रमाण का, बहन की रहम मिलन गोती, मित्र को भाव कुछ और भयो है, पुत सपुत से प्रीत न्यारी, बैताल कहे सुन विक्रमा, आ दुनिया में काई नथी, भाई नथी तो काई नथी, ई जो माया नो लोबड़ी आरी आई नो, काड़ी कामड़ी वाली आई नो, भेड़ियो ओठो है, अन ई मानो भेड़ियो, ई माता नो भेड़ियो આજ માતા ને યાદ કરી લ્યો નારજી આ જોગ માયા ને યાદ કરે ભલે રે ઓઠો માડી તે તો ભેડી આ હા 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 ઈ જોગ માયા ભૂલે રે ઓઢો રે માતા જે ભેડીઓ મારી અમારે પગ નથી હેમા મમાય હેમા આશાપુરા હેમા ખોડિયાર હેમા અંબા હેમા દાદરાલ હે મા ગોધમા વારી મા વારી અરે મારી જોગ માયા આજે અમારે દીકરા નથી વાંજિયા ની ઘરે મારી પારણા આવી જો અને ઇધરા વાળી એ ઉગતા પર ની મોલડી ઉગતા પર ની મરડી એ જોગ માયા એ લીમડા વાળી એ માની માં જોગ માયા એ લીમડા વાળી એ મહાન મરડી એ જોગ માયા જગત નું કલ્યાણ કરવા માટે ઈશ્વર ની અંદર રમણ કરી ગયું યામણ હેતલાવડી ને પાડે રે જાંબુડ ઈરે એ જાંબુડ બાયો મારા અટકાવો પેલે જાંબુડ આઈ આઈ જો માયા આગળ હેતલાવડી મારા અટકા ઉકેલે જો
મારે ચામુંડ માવે તો મારા અટકાવ કે લે જો માટે આંગ એકલા રમણ કરતી હોય મારા બાપ ઈ જોગ માયા હતી. આજ નારદજી આજ કંસના આ મથુરામાં આવીને કહેતા હતા કે જોગ માયા હતી અને એ જોગ માયા જો સમજી લીધી હોત ને તો હવે તારે મરવું ન પડત. પણ હવે ગયો દુનિયામાં ઝૂલે પવન લે ઝૂલે પવન ચેતવણી આપી હતી ને એ બરોબર હતી અને હવે એ સમય પાકી ગયો છે. જે કઈ તૈયારી કરવી હોય કરી લે. એક કામ કરીને તું કામ કર. તારી પાસે કુલિયાપે નામના હાથી છે, ચારણ મુષ્ટિક જેવા યોદ્ધા છે. તું એક કામ કર, જગનનું આયોજન કરી કંકોત્રી લખી અને ગોકુળમાં મોકલી દે. એ ગોકુળના બે છોડાઓને મારતા વાર હું લાગે તારે. હાથીને મદિરા પાઈને ગાંડા કરી અને હાથીના પગ નીચે કચડી નાખ એ કૃષ્ણને બલરામને. તને હું એમ આગ્રહ છું. અને આવા મૂર્ખા હોય ને એને પાનો ઝડપથી ચડી જાય. આમાં લાંબી બુદ્ધિ નો આમાં છે ને. આ કંસ ને રાવણ જેવા હોય ને એમાં બહુ બુદ્ધિ નો હોય. તાલીઓથી વધાવી ઓમ ખાલી રૂડા રૂપાળા દેખાતા હોય, નાતા હોય ને બરોબર, લુગડા બદલાવતા હોય ને અત્તર છાંટતા હોય એટલે લાગે રૂડા. એ પણ એમાં બુદ્ધિ નો હોય. એને હાંકવા હાવ હેલા તાલીઓથી વધાવી આપણે હાંકી નાખવા. હવે આ કંસ, અરે કે નારદજી તમારી વાત સાચી છે. કે એમ તો કે હા કંકોત્રી લખો
અને કંકોત્રી લખીને ગોકુળમાં મોકલી, જગનગર નું આયોજન કરો, મોટો યજ્ઞ બનાવો અને ગોકુળ માંથી બધાને કાનુડાને બલરામ નામ ચડાવો અને પછી અહીંયા આપણે હાથીને પાગલ કરી, ગાંડો કરીને હાથીના પગ નીચે કચડી નાખશું. એ કે ભલે ભલે. નારદજી તો કે હાલો હાલો નારાયણ નારાયણ. અહીં કઈ જય શ્રી કૃષ્ણ થોડું કહેવાય, ખાલી હાલો હાલો. કંસની પાસે જય શ્રી કૃષ્ણ ન બોલાય, હાલો હાલો. એમ નારાયણ નારાયણ કરતા નારદજી તો નીકળી ગયા. ઓલો માણસ આ ગધેડો, કંસ એટલે ગધેડો જ કહેવાય, એને કઈ હારો થોડો કહેવાય, રૂપારો હોય નહીં. એ કંસે નક્કી કર્યું કે મારે કંકોત્રી લખી આ યજ્ઞનું આયોજન કરી કૃષ્ણ અને બલરામને તેડાવીને મારી નાખવા છે. હાથીને ગાંડા કરી, હાથીને મદિરા પાય. ઓલા યોદ્ધા હતા, ચારુ મુષ્ટિક જેવા પહાડી પહેલવાન યોદ્ધા હતા. અમારે એક દાદા નથી આ એ રીતે પહેલવાન પહાડી દાદા, મોટી ફાંદાળા ગોરબાપા, મોટી ફાંદાળા ગણેશ દુંદાળા અને મોટી ફાંદાળા ગણેશ. કંકોત્રી લખી, હવે વિચાર કર્યો કે કંકોત્રી લઈને ગોકુળમાં મોકલું કે ને, હવે આ કનૈયાને બલરામને મારી નાખવાની કંકોત્રી લઈને કોણ કોણ એવું દહન આપણે કોઈ લઈએ. કંસે સભા ભરી છે અને કંસે સભા ભરીને જાહેર કર્યું કે આ કંકોત્રી ગોકુળ લઈને જવાનું છે. કારણ કે ખબર હતી કે આ કંકોત્રી જે લઈને જાય ને એની માથે આ દહન ચડે. એટલે કોઈ તૈયાર થતું નથી, બધા નીચું જોઈ ગયા. સભાની અંદર અખરૂરજી બેઠા હતા. આ કરુણતા જોજો તો, ભગવાન પરમ ભક્ત અખરૂર. મહાભારત બોલો બોલો અખરૂર. અખરૂર થર થર કાંપવા લાગ્યા. આ પાપીઓ જો મને નિમિત્ત બનાવશે ને, અને આ પાપીઓ કૃષ્ણ ને બલરામ ને અહીંયા બોલાવીને મારી નાખવાનું છે. પણ અક્રૂર ને ક્યાં ખબર હતી. હે અક્રૂર મંડા થરથર કાંપવા ધ્રુજવા લાગ્યા. હે અક્રૂર અહીંયા આવો, કમ હિયર, અહીંયા આવો. અક્રૂરજી ઉભા થયા. અકડે ઠાઠ સભા ભરી છે. અક્રૂરજી ધીમે 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 ડગલા માંડતા એની પાસે ગયા. ઓલા એ કંકોત્રી કાઢી કલશે આલ્યો. આ કંકોત્રી, આ કંકોત્રી લઈને તમારે ગોકુળ જવાનું છે અને ગોકુળ રથ લઈને જાઓ અને આ કંકોત્રી નંદન યશોદાને આપો. અહીંયા આપણે આજથી ત્રીજા દિવસે યજ્ઞ આદરો છે, એમાં એને આવવાનું છે. અક્રૂરે આમ કરીને કંકોત્રી ઘા કરી દીધા. મહારાજ, ઈ મારું કામ નથી, કોઈ બીજો ગોતી લ્યો, મને રેવા દ્યો. આટલું જ્યાં અક્રૂર બોલ્યા, આટલું જ્યાં અક્રૂર બોલ્યા ને, તાતો મ્યાન માંથી તલવાર બહાર કાઢી. કંસે આવા તો પાછા ઊંખારાય બહુ હોય અને બહુ પાના ચડાવો ને તો આગળ ના ક્યાંક રવાડે ચડી જાય, અને બહુ પાના ન ચડાવ એને ખવરાવી ઘરે આરામ કરાવી રખાય. હેથક નું ખવરાવી દેવાય એટલે બીજે ક્યાંય નડે નડે ફૂતારી ઘરે દહક વાગે ઉઠે. તો આપણે કામ થઈ ગયા. મ્યાન માંથી જ્યાં તલવાર બહાર કાઢી, મ્યાન માંથી તલવાર બહાર કાઢી અને અક્રૂર ને કરશે એમ કહેતો હતો કે બોલો અક્રૂર, આ કંકોત્રી લઈને ગોકુળ જવું છે કે મારા હાથે મરી જવું છે. અક્રૂરે વિચાર કર્યો કે આ પાપિયાના હાથે મરવું એના કરતા તો ગોકુળ ભેગો થઈ જાવ, મારા કનૈયા પાસે તાલીઓથી વધાવી લો, આવા કઈ પાપીના હાથે થોડા મરાય. મરવું તો મળદના હાથે મરાય, વીજડાના હાથે ન મરાય. મરવું હોય મરવું છે, પણ મરવું હોય તો મળદના હાથે મરાય, હિમેનના હાથે મરાય, અર્જુનના હાથે મરાય. ભીષ્મ પિતામહને આનંદ હતો કે અર્જુનના એક એક બાણ ભલે મારા શરીરને ચાયણી કરી નાખે. અર્જુનનું એક બાણ મને મંજૂર છે, પણ હિજડાનું એક બાણ મંજૂર નથી, ખદડાનું એક બાણ મંજૂર નથી. મરો પણ અર્જુનના હાથે મરો. દાદા ભીષ્મ એને ક્યાં કોઈ પાપ કર્યું?
મહાભારત ને ખોલો એના રણયુદ્ધ ના મેદાન ની માલિપા અર્જુન ના ગાંડીવ થી એક એક માણ છનન 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 કરતો છૂટતો તો ભીષ્મ પિતામહ નું શરીર આમ ચાયણી જેવું વિંધાઈ ગયું હતું, પણ એક એક માણ હતું ને એના શરીરમાં એ અર્જુન નું હતું. એટલે એ 6 મહિના સુધી કૃષ્ણ ની રાહ જોતા ઉભા રહ્યા કે અર્જુન નું બાણ છે ને એનું મને દુઃખ નથી, અર્જુન નું મને એક બાણ લાગશે તો મારો કનૈયો મને બચાવવા આવશે, છેલ્લે મારો ઉદ્ધાર કરવા મારો કનૈયો આવશે. અને કનૈયાને આવવું પડ્યું, પણ હિજડા નું એક બાણ હોય તો કનૈયો ન આવે. શિખંડી ને રથ ઉપર રાખ્યો તો ભગવાન જેવા ભગવાન ને પાછા હટી ગયા. આ ક્યાં આવ્યો? આ સખી ક્યાં આવ્યો? ના હાલે આ સમયે ભીષ્મ પિતામહ ના શરીર માંથી ટપ 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 લોહી ના બુંદ પડતા હતા. 6-6 મહિના સુધી અર્જુન ની બાણ સૈયા ઉપર બાણ થી વિંધાયેલ શરીર થી દાદા ભીષ્મ કનૈયા ની રાહ જોતા હતા. કનૈયા ને આવવું પડ્યું. કનૈયા આવીને પૂછ્યું કે દાદા હું આવી ગયો, હવે મૂંઝાવાની જરૂર નથી, બોલો હું બેઠો છું, હું ક્યાંય ગયો નથી. અને જેથી ભક્તો ને દુઃખ પડે ને, સાચા બ્રાહ્મણો ને દુઃખ પડે, પવિત્ર ને સાચા દિલ ના બ્રાહ્મણો ને દુઃખ પડે, સંતો ને દુઃખ પડે, ગાયો ને દુઃખ પડે, તેથી કનૈયો આવીને છાનો મુનો એની ઘરે આવીને કહી જાય છે ખબોડી નાખો અર્જુન અને માર, આ દ્રોણ નો દીકરો અસ્વસ્થામાં છે, આ ખાલી ફાંદ વધારીને બેઠો છે, એટલું છે, બાકી આ હરામી છે, અને માર, આ આતતાઈને મારવામાં કોઈ બાદ નથી. ભગવાન નું છાના મના કહી જાય. ભગવાન ના ભક્ત ને પછી એ નિર્ભય છે, એને ગભરાવવાની કોઈ જરૂર નથી. અને ભગવાન કહી જાય એ કરવામાં કોઈ બાદ નથી. કદાચ કોઈ રોકે, ઘરવાળી રોકે કે રહેવા દો, તમે એ રહેવા દો. અર્જુન ને એની પત્ની રોકે કે તમે અસ્વસ્થામાં નાગપાશમાં બાંધોમાં એને મારતા નહીં, તો અર્જુન માને એની ઘરવાળીને ધક્કો મારી નાખી દે, નિકાલ ઉસકો માર નહીં હોગા. આ સમય આ કથા ભગવાન આવ્યા ભીષ્મ પિતામહ ને એમ કહેતા હતા કે દાદા બોલો શું તમારી ઈચ્છા છે. દાદા એમ કહેતા હતા કે પ્રભુ તમારી જ રાહ જોઈને 6-6 મહિના સુધી હું તમને અર્જુને પ્રિય છે અને હું પ્રિય છું, તમારા જ અર્જુને મને બાણ માર્યા, આ તમારા જ અર્જુને તમારા જ પાર્થએ મને બાણ માર્યા છે, અને હવે તમે અહીંયા આવ્યા છો એ મને આનંદ છે. મારે એ જ સમન્વય જોતો હતો, મારે અર્જુન મને બાણ મારે ને એ મારું અમૃત છે, એ બાણની મને પીડા નથી, અને તમે આવ્યા એનો મને આનંદ છે કે ભગવાન આજ મારે હવે ઉપર જવાનું છે, તમે આવી ગયા, મારો જન્મારો સફળ થઈ ગયો, મારા 71 પેઢીના પિતૃ તરી ગયા, પણ ભગવાન મને એક કામ કરી દ્યો, તમે તો બ્રહ્મ છો, તમે તો ભગવાન છો, મારે મારી માના દર્શન કરવા. તાલીઓથી વધાવી લો ભીષ્મ પિતામહે અંત સમયે એમ કીધું કે મારી માં પેલી ગંગા, તાતો ભગવાને ફણા પર બાણ ચડાવ્યું, અહીંયા ધરતી માથે જ્યાં બાણ માર્યું ને તાતો ગંગા પ્રગટ થઈ કિલકિલ કરતી, બાણ મારીને ગંગા પ્રગટ કરી દ્વારિકાધીશે, એ છે બાણ ગંગા. લો આ તમારી જનિતા, આ તમારી માં ગંગા. હર હર ગંગે, હર હર ગંગે, હર હર ગંગે. માં ના દર્શન કરી અને ભીષ્મ પિતામહ તેદી એટલું બોલ્યા હતા કે ભગવાન હવે એક સવાલનો મને જવાબ આપો, એક પ્રશ્નનો મને જવાબ આપો. બોલે કયો? કે ભગવાન મેં કોઈ પાપ કર્યું નથી. હે ભગવાન મેં કોઈ પાપ કર્યું નથી, છતાં મારી દશા આ કેમ થઈ? આ 6-6 મહિના સુધી આજ મારે બાણ સૈયા ઉપર કેમ શું શું પડ્યું? મેં કોઈ પાપ નથી કર્યું, છતાં તેથી ભગવાન એટલું બોલાતા કે દાદા કર્મોની સજા એમ કહો તો પણ ચાલે, અથવા તો માનસિક તમારાથી અકર્મ એ બન્યું. માં નીચે 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 જગત આખું જોઈ શકે એ રીતે કેમેરાની આ સાઈડ રાખો. એટલા માટે
હે દાદા તમે કોઈ પાપ નથી કર્યું, નો ડાઉટ. દાદાના શબ્દ, દાદા ભીષ્મના શબ્દ, નો ડાઉટ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. ભલે તમે કોઈ પાપ નથી કર્યું, પણ હે દાદા જ્યાં પાપ થતું હતું એક સતી નારીના ચીર ખેંચાતા હતા, અને તમે ત્યાં બેઠા હતા, એક શબ્દ તમે મુખમાંથી બોલી ન શક્યા. પાપ થતું તું ને એ તમે જોયું છે, એના કારણથી આ તમારી દશા થઈ છે. ભલે આપણે પાપ ન કરી, પણ ક્યાંક પાપ થતું હોય ને જોઈને તોય આપણે આવી સજા ભોગવવી પડે. પાપ થતું હોય ત્યાંથી વહી જાવ, પાપ થી છેટા ને ધર્મ થી ઢુકડા રહેવું. લાકડું લાકડાના જોરે ભાંગે પ્રસાદ બનાવી નાખજો. ઘટના કેવી ઘટી કે આજ કંસનું પાપ ભરાઈ ગયું છે અને અક્રૂર ને મોકલા. અક્રૂર જ્યાં ગોકુળમાં આવ્યા ને, તા તો બાયુ ભેનડિયું બાયુ ના છે ને, આમ મનમાં વાત રહીએ નહીં. અને એમાં કોક કનૈયાને તેડવા આવે અને એના પ્રાણને એની વચ્ચેથી લઈ જાય તો એને ગમે? તમારો કનૈયો તમારી વચ્ચેથી કોક લઈ જાય તો તમને ગમે? ગોકુળમાં અક્રૂર આવ્યા ને બાયુ ને બધીને ખબર પડી. તાલીઓથી વધાવી લો બેનો, તમને પેલા ખબર પડી જાય. આ તમને કઈક ભગવાને મતિ આપી છે, ગતિ આપી છે. એક બીજી બાયુ ચંપા જમના ને કે ને જમના ગંગા ને કે, એક બીજી બાયુ બધી વાત એ બેની વ્રજમાં એ વાતો રે એવી થાય છે રે. એ બાયુ વ્રજમાં બાયુ એ વાતો એવી થાય છે રે. એ મારો વ્રજની બાયુ વિચાર કરે કે કાનુડાને આપણે કોઈ દી દુભાવ્યો નથી, આપણે કોઈ દી એને માઠું લાગે એવું વર્તન નથી કર્યું, તો આજ ભગવાન આ કેમ ઉદાસ થાય છે? આજ ભગવાન આપણને મેલીને કેમ મથુરામાં વયા જાય છે? એક કોઈ દાડો હરિને ના દુભાવ્યા, હે કોઈ દાડો હરિને ના દુભાવ્યા રે, કોઈ દાડો હરિને ના દુભાવ્યા રે. હે પ્રભુ કે પ્રભુ કેમ માથુ રામ જાય છે રે, પ્રભુ કેમ એ માથુ રામ જાય છે એ બાયો વ્રજમાં હે વાતો રે એવી થાય છે રે. હે બાયો વ્રજમાં વાતો રે થાય છે રે. આજ અક્રમનો રથ મારી બહેનો ભાઈઓ માતાઓ ખબર પડી જાય. તમે ગાયને પૂછી લેજો, ગાયને ખબર પડી જાય. આગલા દિવસે રાતે જે ગાય ભગવાનને પ્રિય હતી ને, એ ગાયનું નામ છે ગંગી ગાય. આ ગંગી ગાય એ કનૈયાને બરોબર જાણતી હતી. કાનુડાને ખબર પડી ગઈ, કાલ મારે હવે મારી આ વાલી બંસરી, આ વાલી ગોપીઓ, આ મારી કાંસાની થારી, આ મારી માખણ ને રોટી, અમારી વાલી બંસરી, અમારી વાલી રાધા, આ બધું છોડી મારે જવાનું છે. એ ભગવાન ગાય ને બે ને ખબર પડી, ગોપીઓને તો સવારે ખબર.
એટલે ગાયોએ ખાવાનું છોડી દીધું.